ઓફ વડોદરા. યામાહા દ્વારા વડોદરામાં મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટીમાં 46 યામાહાના ગ્રાહકોએ ભાગ લીધો હતો. આશરે 100 ગ્રાહકોએ બ્રાન્ડ દ્વારા આયોજિત અનેક સહભાગી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટી આયોજન કરવાનો ઉદ્દેશ ખાસ કરીને 125 સહિત યામાહા હાઇબ્રિડ સ્કૂટર્સની ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા વિશે લોકોમાં જાગૃતિ વધારવાનો હતો. મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટી સહભાગીઓ માટે સંક્ષિપ્ત સત્ર સાથે વડોદરામાં યોજાઈ હતી અને પ્રવાસ માટે નિયુક્ત રૂટ પસંદ કર્યો હતો. આ પછી યામાહા સ્કૂટર્સ 24 કિલોમીટરની રાઇડ શરૂ થાય તે પૂર્વે તેમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું. આ રાઇડમાં શહેરી ટ્રાફિક, અસમાન રસ્તાઓ અને ખુલ્લા રસ્તાઓ જેવી વિવિધ ડ્રાઇવિંગની સ્થિતિઓનો સમાવેશ થાય છે. રાઇડ પૂર્ણ કરવા પર અને સ્થળ ખાતે પાછા આવવા પર સ્કૂટરને આરંભિક સ્તરે ફરીથી ઇંધણ ભરી દેવાતી અને માઇલેજની ગણતરી માટે ઇંધણના ઉપભોગની નોંધ કરવામાં આવતી હતી. આ પછી દરેક સહભાગીને ખાસ સુવિનિયર અને કોમ્પ્લિમેન્ટરી વ્હીકલ વોશ સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત યામાહાની વ્યાપક 10 પોઈન્ટ નિરીક્ષણ થકી ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા રેખાંકિત કરાઈ હતી, જેથી આ ચેલેન્જમાં ભાગ લેનારા ગ્રાહકોના સર્વ વાહનો માટે મહત્તમ પર્ફોમન્સ અને સુરક્ષાની બાંયધરી રહી શકે. સહભાગીઓમાં ટોચના 5 વિજેતાઓને તેમની આ સિદ્ધિની સરાહનાના ભાગરૂપે તેમની ટ્રોફી, સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ કાર્ડ્સ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયા યામાહા મોટર દ્વારા તેની અધિકૃત ડીલરશીપ હર્ષિલ મોટર્સ, ડાયનેમિક મોટર્સ અને યતિ વ્હીલ સાથે વડોદરામાં આ મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કસ્ટમર હું. આજ યામાને એક ઇવેન્ટ રખી હૈ સન્ડે કો, ફસીનો હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જ. તો ઉસકે લિયે મેં આજ હમ લોગ સારે લોગ યહાં પે આયે જિન જિન કે પાસ ફસીનો હૈ ઓર ભી બહોત સારે લોગ આયે ઓર યહાં પે અભી ઇવેન્ટ હો ભી રહા હૈ. ગેમ ઝોન ભી બહોત અચ્છા હુઆ હૈ, બહોત અચ્છી જગહ લોકેશન ભી ચૂઝ કી. અભી રાઇડ પે ભી જાયેંગે હમ લોગ ઓર ઉસકે બાદ ફસીનો કો જૈસે યામા પ્રમોટ કરીએ, ક્યું વો સ્ટેન્ડ આઉટ કરતી હૈ, સબસે અલગ ક્યું હૈ વો, તો ઉસકે બારે મેં બતાયા. માઇલેજ, ઉસકા સર્વિસ કોસ્ટ, ઉસકી પરફોર્મન્સ, ઇન સબ ચીજો કે બારે મેં બહોત અચ્છે સે આજ યે લોગ બતાયેંગે ઓર એક ટેસ્ટ ડ્રાઇવ દે રહે કસ્ટમર કો, તો એક વો ભી બહોત એક અચ્છી બાત હૈ.